હિંગળાજ અને દૂધેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવતી પવિત્ર પુણ્યશાળી ધરા એવા ભાભર તાલુકાના દેવકાપડી ગામના લોકોમાં પુણ્ય અને ધર્મનું કાર્ય તો લોહીમાં વણાઈ ગયેલું છે. એમાંય વાત કરવી છે મુઠી ઉચ્ચેરા માનવી અને સેવાની અણમોલ મૂર્તિ એવા જગદીશભાઈ સાધુ, પિતાશ્રી મગનભાઈ અને માતૃશ્રી મંગુબેનના દીકરા એવા જગદીશભાઈ સાધુ દેવકાપડી ગામમાં હિંગળાજ કટલેરી એન્ડ ફૂટવેર સિઝનેબલ સ્ટોર્સ નામની નાનકડી દુકાન ચલાવે છે. દાદા કેશવદાસ સાધુ અને પિતા સેવાભાવના ગુણો અને સંસ્કાર જગદીશભાઈ પૂરેપૂરા જાળવ્યા છે. નાનકડી દુકાન ચલાવતા જગદીશભાઈ ગામમાં ઉજવાતા તમામ તહેવારો જેમ કે ઉત્તરાયણ, શિવરાત્રી, હોળી, ધૂળેટી, શ્રાવણ માસના તહેવારો, નવરાત્રી અને દિવાળી જેવા પર્વોની ઉજવણી ગામમાં વસતા મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોની જરૂરી ચીજ વસ્તુ આપીને મદદરૂપ બનીને કરે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને સ્વેટર અને મોજા, તો ઉનાળાની સખત ગરમીમાં ચંપલ આપીને સેવા બજાવે છે. લોકડાઉનના કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ આપીને મદદરૂપ બન્યા હતા. તેઓ વારે તહેવારે ગામના મંદિરોમાં શ્રદ્ધાળુ અને ફરાળી નાસ્તો અને ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભેટ સ્વરૂપે અભ્યાસમાં ઉપયોગી વસ્તુ અને નાસ્તો આપે છે. આવી સેવાની સાથે સાથે ભાઈશ્રી પશુ અને પંખી જેવા અબોલ જીવોની પણ ખૂબ સારી સેવા કરે છે. દર વર્ષે ઉનાળાની ગરમીમાં પાણી માટે ટળવળતા મૂંગા અને અબોલ પક્ષીઓ માટે પાણીના પરબો અને પક્ષીમાળા બાંધવાની અદકેરી સેવા કરે છે. એમની કટલેરીની દુકાન આવતા તમામ ગ્રાહકોને પાણીની પરબ આપે છે અને પરબમાં પંખીઓ પાણી પી શકે એટલા માટે પાણી ભરવા બે હાથ જોડીને વિનંતી કરીને સમજાવે છે. આજુબાજુના ગામના વિસ્તારમાં પણ એમને જણાવવામાં આવે તો ત્યાં જઈને પણ સેવા કરે છે. આ વાતની જાણ વજાપુરના ગામના વતની શાસ્ત્રી વિક્રમભાઈ દવેને થતા એમણે પણ એમના ગામમાં આ સેવા કરવા માટે જગદીશભાઈને વાત કરી તો આજે તેઓ અને તેમના મિત્રો સાથે મળીને વજાપુર જૂના ગામની જાહેર જગ્યા મંદિરમાં અલગ અલગ જગ્યાએ પક્ષી પરબ અને પક્ષીમાળા બાંધવાની સેવા કરેલ છે. સેવાના પવિત્ર કાર્યમાં એમની સાથે વજાપુરના ગામના વતની શાસ્ત્રી વિક્રમભાઈ દવે, અમૃતભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ રાવળ, પ્રાથમિક શાળાના રણછોડભાઈ, લીલાભાઈ ઠાકોર અને ગામના બીજા સેવાભાવી યુવાનો જોડાયા હતા. કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન એ ઉક્તિ અનુસાર કોઈ પણ પ્રકારના ફળની આશા વગર અવિરુદ્ધ પોતાની સેવા બજાવી રહેલ સેવાની આ અણમોલ મૂર્તિને દિલથી સલામ. રિપોર્ટર હમીરભાઈ સુથાર, બનાસકાંઠા. ધર્મભક્તિ ગૌશાળા દ્વારા એના આંગણે આજે ગાયોનો 350 ગાયોનો નિભાવ કરી અને જે સુંદર કાર્યનું થઈ રહ્યા છે અહીંયા, તેમાં આજે સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શાકોત્સવમાં આજે ધર્મપ્રેમી જનતાએ જેતપુરની ખૂબ લાભ લીધો હતો અને આ ગૌશાળાના ગ્રુપ દ્વારા, યુવાનો દ્વારા ખૂબ જ સહારનીય કાર્ય કરી અને ગાયો માટે ખૂબ જ મહેનત કરી અને ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે. આ તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. મારું નામ મુકેશ નિરંજની. હું છેલ્લા 21 વર્ષથી આ ધર્મભક્તિ ગૌશાળામાં સેવા કરી રહ્યો છું. આજ રોજ તારીખ 14/3/2021 રોજ અમે બગસરાવાળા વિવેક સ્વામીનો શાક ઉત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ઘણી બધી પબ્લિક આવી, ધર્મભક્તિવાળા બધા સભ્યો આવ્યા અને મને સાથ સહકાર આપ્યો એ બદલ હું બધાનો આભાર માનું છું. અને સેવા કે પ્રવૃત્તિમાં સાહેબ અમને ફોન આવે ત્યારે અમે ગમે તે જગ્યાએ, ગમે તેટલું આગવું હોય, અમે નથી જોતા કે ભાઈ 10 કિલોમીટરના ગાળામાં જવાનું, અમે 40 કિલોમીટર 50 કિલોમીટર જઈ અને ગાયને લઈ આવી છીએ અને જીવાડવાની ટ્રાય કરાવી. અમે કોઈ ભગવાન નથી કે અમે જીવી જ જાય નથી, એટલે જીવાડવાની ટ્રાય કરાવી, લગભગ તો બચી જાય પણ જો એવો કેસ હોય તો ફેલ થઈ જાય છે. ગૌશાળા ગાય છે લગભગ 250-300 જેટલી છે.